નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તો સમર્પણ સથવારા તમે સૌ ધોરણ બાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલના વર્ગીકરણ વિશે ચર્ચા કરી હતી તો આજે એક અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આલ્કોહોલનું નામકરણ વિશે બરાબર ચલો નામકરણ બે પ્રકારના હોય છે સામાન્ય નામકરણ અને આયુપીએસસી નામકરણ સામાન્ય નામકરણની અંદર કોઈ વિશેષતા નથી કારણ કે સામાન્ય નામની અંદર આપણે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન હોય દાખલા તરીકે મિથેન છે તો મિથેન જ્યારે હાઇડ્રોક્સિડ સમૂહ એટલે કે આલ્કોહોલના ઓએચ સાથે જોડાય છે ત્યારે સીએસ થ્રી ઓએચ બને છે એ આપણે જાણીએ છીએ બરાબર તો માનો કે સીએસ થ્રી સીએસ થ્રી એટલે મીઠાઈલ તો આને કહેવાય મિથાઇલ આલ્કોહોલ આ સામાન્ય નામકરણ થયું કહેવાય બરાબર પછી સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ હોય તો ઇથાઇલ આલ્કોહોલ બરાબર પછી આવી રીતે બેન્જિનની રિંગ હોય બેન્જિન પછી ઓ એચ લખ્યું હતું સોરી સી એચ ટુ ઓ એચ લખ્યું હતું અને બેન્જાઇલ આલ્કોહોલ કહેવાય બરાબર તો આ થયું સામાન્ય નામકરણ પણ એના કરતાં પણ અગત્યનું છે આઈયુપીએસસી નામકરણ આઈયુપીએસસી નામકરણ વિદ્યાર્થી મિત્રો એના પાંચ પ્રકારો છે પાંચ પ્રકારે આપણે અલગ અલગ નામથી આપણે સંયોજનોના નામ પાડી શકીએ છીએ બરાબર ચલો પહેલું તમને સમજાવું તો કોઈ પણ हाइड्रोकार्बन संयोजनों में संयोजनों में हाइड्रोकार्बन नामना अंतिम अंतिम अक्षर माथी अंतिम अक्षर माथी स्वर अ દૂર કરી ઓલ પ્રત્યય લગાવવામાં આવે છે આ આપણે આગળના ધોરણમાં અગિયારમ શીખી ગયા અને આ ચેપ્ટરમાં પણ આગળ આપણે જોઈ ગયા બરાબર ઓએસ જે હોય છે ઓએચના કારણે આપણે આલ્કોહોલ એટલે પાછળ ઓલ પ્રત્યય લગાવીએ છીએ એક્ઝામ્પલ તરીકે અહીંયા કીધું છે કે હાઇડ્રોકાર્બન નામના ચલો અહીંયા સીએચથી કોઈ હાઇડ્રોકાર્બન છે બરાબર આવા સી એસ ફોર હોય તો આપણે શું કહીએ મીઠેન કહીએ મિથેન ન ન ના પાછળ અ બોલાય છે ન ના પાછળ શું બોલાય છે અ એટલે અ બોલવાનું નથી પણ એની જગ્યાએ આપણે શું કરવાનું છે મિથેન જે છે મિથેન વત્તા ઓલ એટલે મીઠે નોલ બનાવી દેવાનો છે શું બનાવી દેવાનો છે મીઠે નોલ એટલે જે ન ના પાછળ અ બોલાય છે એટલે આ સ્વ અ એ સ્વર છે જે નાના પાછળ બોલાય છે આને દૂર કરવાનો અને ઓલ લગાવવાનો છે એટલે શું બની જશે મીઠે નોલ બની જશે માનો કે સી એસ થ્રી પાછળ ઓ હોય તો આને શું કહીએ આપણે મીઠે નોલ તરીકે એને ઓળખીશું બરાબર એક્ઝામ્પલ તરીકે સી એસ થ્રી સી એચ ટુ ઓ હોય તો શું કહીએ આપણે ઈઠે નોલ કહીએ છીએ બરાબર આ પહેલો નિયમ બીજો નિયમ ટોટલ પાંચ નિયમો છે નામકરણ માટેના બરાબર બીજો નિયમ એવું છે કે બે કરતાં વધારે કાર્બન ધરાવતા આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે ઓએચનું ઓએચનું સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમાંક લઘુત્તમ ક્રમાંક ઓલ ઓલ પ્રત્યયની 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 આગળ દર્શાવવામાં આવે છે તો શું કીધું છે બે કરતાં વધારે કાર્બન ધરાવતા આલ્કોહોલમાં હવે બે કરતાં વધુ કાર્બન ધરાવતા હોય એટલે મિથેન તો એક જ કાર્બન ધરાવો ઇથેન બે કાર્બન ધરાવો બે કરતાં વધુ કાર્બન એટલે કે પ્રોપેન એટલે કે સી એચ થ્રી એચ ટુ સી એચ ટુ ઓ એચ ત્રણ કાર્બન છે અહીંયા એટલે બે કરતાં વધારે કાર્બન ધરાવતા આલ્કોહોલમાં ઓ એચનું સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમાંક ઓલ પ્રત્યેની આગળ દર્શાવવામાં આવે છે લઘુત્તમ ક્રમાંક એટલે ઓછામાં ઓછો ક્રમાંક તમે આ સાઈડે નંબર આપો વન ટુ થ્રી તો આ કાર્બન આ ઓએચ કયા ક્રમ ઉપર આવે ત્રીજા કાર્બનના ક્રમ ઉપર આવે પણ અહીંથી આપો તો વન ટુ થ્રી તો વન કાર્બન ઉપર આવો ઓએચ તો ઓછામાં ઓછો ક્રમ આવો જો તો આ સાઈડથી આપણે નંબર આપીશું તો આનું નામ શું બનશે ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન અ પ્રોપેન ન નહીં પ્રોપેન ન ન અંદર બોલવાનો પાછળ અ જે લાગે ને પ્રોપેન ન એટલે પાછળ જે અ લાગે અલ અ બોલવાનું નથી પ્રોપેન વન ઓલ કારણ કે પહેલાં કાર્બન ઉપર છે ઓએચ એટલે પ્રોપેન વન ઓલ આવી રીતે લખવાનું છે બરાબર બીજું ઉદાહરણ લઈએ સી એસ થ્રી સી એચ સી એસ થ્રી અને અહીંયા ઓ છે ચલો તો આમાં શું બનશે નંબર આમાં તમે કોઈપણ સાઇટથી આપી શકો છો મારા આ સાઇટથી આપવા તો આપી શકું આ સાઇટથી આપવા તો આપી શકું કારણ કે ઓ બીજા કાર્બન ઉપર જ આવશે બરાબર તો પ્રોપેન ટુ ઓલ બીજા કાર્બન પર ઓલ છે બરાબર ચલો ત્રીજું જોઈએ આપણે એવા સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ટુ ઓએચ ચલો હવે અહીંયા ડબલ બોન્ડ પણ છે અને ઓએચ પણ છે તો બંનેમાંથી ઓછામાં ઓછો ક્રમ કોને આપવાનો તો ઓએચને મળવો જોઈએ વન ટુ થ્રી બરાબર તો ચલો આનું નામ શું થશે પ્રોપ તૈંગ કાર્બન છે એટલે પ્રોપ ટુ ઇન કારણ કે બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે પ્રોપ ટુ ઇન બરાબર અને પહેલ પહેલાં કાર્બન ઉપર ઓલ છે એટલે વન ઓલ ખબર પડી તૈંગ કાર્બન છે એટલે પ્રોપ ટુ ઇન બીજા કાર્બન ઉપર ઇન છે અને પહેલાં કાર્બન પર ઓ છે એટલે વન ઓલ આવી રીતે લખવામાં આવશે બરાબર ચલો આવું ત્રણ બંધ ધરાવતું એક સંયોજન જોઈએ તો સી એ ટ્રીપલ બોન્ડ સી સી ટુ ઓ આમાં પણ નામકરણ એ પ્રમાણે જ થશે વન ટુ થ્રી ચલો પ્રોપ ત્રણ કાર્બન છે એટલે પ્રોપ પછી બીજા કાર્બન ઉપર છે ટ્રિપલ બોન્ડ ટ્રીપલ બોન્ડના પ્રત્યે કયો લાગે આ ઇન આઇન ઇન પ્રત્યે લાગશે અને પહેલા કાર્બન ઉપર થશે ઓલ બરાબર ચલો બીજા કેટલાક હવે બીજા વિસ્થાપિત સમૂહો બીજા ક્રિયાશીલ સમૂહો માનો કે હેલોજન સમૂહ છે તો હેલોજન સમૂહ તો શું થાય સી એલ સી એચ ટુ સી એચ ટુ સી એચ સી એચ થ્રી ચલો ઓચ હવે બે ક્રિયાશીલ સમૂહ એક હેલોજન સમૂહ છે અને એક આલ્કોહોલ છે તો બંને બંનેમાંથી ઓછામાં ઓછો ક્રમ ઓ એચને મળવો જુઓ તો અહીંથીમાં નંબર આપવા પડશે વન ટુ થ્રી ફોર જો આ સાડથી આપવું તો વન ટુ ત્રીજા કાર્બન ઉપર આવશે અને આ બાદથી બીજા કાર્બન ઉપર આવશે તો મારે બીજા કાર્બન લખવાનો બરાબર ચલો કયા કાર્બન પર ક્લોરીન છે ચોથા તોનું નામ કોણ શું બનશે ફોર ક્લોરો પછી કેટલા કાર્બન છે એક બે ત્રણ ચાર કાર્બન છે બરાબર એટલે ચાર કાર્બન તો શું આવે બીટન આવે ને ફોર ક્લોરો બીટેન કયા કાર્બન પર ઓલ છે ટુ ઓલ ચાર કાર્બન એટલે બીટન બીજા કાર્બન પર ઓય છે એટલે બીટન ટુ ઓલ થશે ખબર પડી ગઈ चलो बीजा के लिए उदाहरण से आप जै चलो हाँ थोड़ी श्रृंखला आप लाबी चाहिए बराबर चलो सी एस थ्री सी एस थ्री सी एच टू सी एच टू सी एच सी एच टू ओएच अँ आपको क्लियरशील चलो सी एच टू सी एस थ्री लखी दी बराबर चलो ध्यान रखो हाँ આની અંદર પણ આલ્કોહોલના ઓછા ઓએચના ઓછામાં ઓછોકરામાં આપવાનો વન ટુ થ્રી ફોર ફાઇવ ચલો પહેલાં કાર્બન ઉપર ઓએચ છે બીજા કાર્બન શું છે સીએચ ટુ સીએસ થ્રી છે એટલે ઇથાઇલ સમૂહ છે ઇથેન ઇથાઇલ સમૂહ છે ને એટલે બીજા કાર્બન ઉપર છે એટલે ટુ ઇથાઇલ ચલો ટુ ઇથાઇલનું કામ પતી ગયું હવે એક બે ત્રણ ચાર પાંચ પાંચ કાર્બન છે એટલે ટુ ઇથાઇલ પેન્ટેન વન ઓલ પાંચ કામ એટલે પેન્ટેન અને પહેલાં કામ ઉપર ઓએચ એટલે વન ઓલ બરાબર ચલો બીજું આવું એક ઉદાહરણ જોઈએ સી એચ થ્રી સી એચ ટુ સી એચ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી ચલો આપણા આ કાર્બન ઉપર જોઈએ સી એચ ટુ ઓ એચ ચલો આનું નામકરણ કેવી રીતે કરીશું આવા આ ઓએચ તો એક નાની શૃંખલાની અંદર છે તો આવી કંડિશનમાં શૃંખલાના નીચેથી નંબર આપવામાં આવે છે માનો કે હું એથી નંબર આપું વન ટુ થ્રી ફોર ફાઇવ આવી રીતે લાંબી શૃંખલા થવી જો આમ આપું તો વન ટુ થ્રી નાની શૃંખલા થઈ જાય બરાબર અને એથી નંબર કેમ આપ્યો કારણ કે ઓએચ આના જોડે છે એટલે નીચે છે હા સીએ આ ના નીચે ડાયરેક્ટ ઓએચ હોય તો આ રીતે આડો નંબર આપાય પણ નીચે આ રીતે સીએચ ટુ એચ છે તો મારા એથી નંબર આપવા પડશે બરાબર તો ચલો વન આઈડિયા નંબર આપે તો આ બીજા કાર્બન ઉપર શું છું બીજા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે આ બીજા કાર્બન પર આ આઇથાઇલ છે ને એ આઇથાઇલ છે કયા કાર્બન ઉપર આ બીજા કાર્બન ઉપર એટલે ટુ ઇથાઇલ એક એક બે સોરી એક બે ત્રણ ચાર પાંચ કાર્બન છે ટુ ઇથાઇલ પેન અને પહેલા કાર્બન ઉપર ઓ છે એટલે વન ઓલ હવે પડી આ નામકરણ ઉપરના જીવ જ બન્યું એક્ઝ પણ ખાલી શબ્દો આડાવાળા છે બરાબર એના અક્ષરો મતલબ સમૂહો ક્રિયાશીલ સમૂહો આડાવાળા છે બધું બરાબર બીજું કશું નથી બીજું આવું એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આપણે સી એસ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી અહીંયા સી એસ થ્રી અહીંયા ઓ એચ અહીં એચ ટુ અહીં એચ સી ચલો અહીંયા જે ઉચ આપ્યો ને એ ડાયરેક્ટ અહીંથી જ આપ્યો એટલે આપણો ક્રમ આપણે આડો આપી શકીએ મેં તમને આગળ સમજાય એવી રીતે પહેલાં ઓછામાં ઓછો ક્રમ મળો જુઓ અહીંથી આપો તો વન ટુ થ્રી ચાર પાંચ છ એ ત્રણ નંબર મળશે અહીંથી આપો તો ચાર નંબર મળશે એટલે મારે વન ટુ થ્રી ના આપવું પડશે તો નામ શું પણ છે ત્રીજા ક્રમ મીઠાઈલ સમૂહ પણ છે અને આલ્કોહોલ પણ છે એટલે થ્રી મિઠાઈલ થ્રી મિઠાઈલ અને છ કાર્બન થયા એક બે ત્રણ ચાર પાંચ છ हेक्सेन हेक्सेन 3 ऑल 3 मिथाइल हेक्सेन 3 ऑल बराबर આવી રીતે તો આપ બીજો પ્રકાર છે હવે ત્રીજો ત્રીજો નિયમ છે બરાબર જો આલ્કોહોલ સંયોજનમાં એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ થાય છે નામકરણ થાય છે ઉદાહરણ તરીકે એક મોટું સંયોજન હું લખું છું સીએચ થ્રી સીએચ અહીંયા હું લખું બી અહીંયા લખું એચ ટુ અહીંયા સીએચ એચ સી અહીંયા હું લખું સી એચ ટુ સી એચ થ્રી ચલો અહીંયા હું લખું સી એચ આમાં ઓ એચ અને અહીંયા સી એચ થ્રી ચલો ત્રણ પ્રકારના ક્રિયાશીલ સમૂહ આવ્યા એક તો હેલોજન પછી આલ્કાઇલ સમૂહ અને આલ્કોહોલ સમૂહ ત્રણ પ્રકારના આવ્યા તો ચલો બી બ્રોમિન બ્રોમિનમાં પેલો બી આવે આ ઇથાઇલ સમૂહ છે આલ્કાઇલ બે કારણ ઇથાઇલ ને એ પેલો હું પહેલો અંગ્રેજી મૂળ ઈ આવ ઇથાઇલ આ આલ્કોહોલ બરાબર ઓલ ઓલમાં ઓ આવે તો મારા નામકણ એવી રીતે કરવાનું કે પહેલો મારે બ્રોમિન દર્શાવવાનો પછી ઇથાઇલ દર્શાવવાનું પછી ઓલ દર્શાવવાનો દર્શાવવાનો લાઈન સર એવી રીતે પણ નંબર કેવી રીતે આપવાના તો નંબર મારા આલ્કોહોલનો ઓછામાં ઓછો કરવામાં આવો જો હું આ આલ્કોહોલના બધી નંબર આપું તો એક બે ત્રણ ચાર પાંચ છઠ્ઠો નંબર આવે અને આ બાદથી આપો તો પહેલો બીજો નંબર આવે તો મારા ક્રમ તો ઓછામાં ઓછો મળવો જોઈએ એટલે જ નંબર દર્શાવવાના પાંચ છ સાત બરાબર તો ચાલો આનું નામકરણ શું થશે તો નામકરણ કરતી વખતે પહેલાંમાં બ્રોમિન લેવાનું બ્રોમિન કયા નંબર ઉપર છે છઠ્ઠા કાર્બન ઉપર છે તો સિક્સ બ્રોમો પછી ચોથા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે તો ફોર ઇથાઇલ પછી બીજા કાર્બન ઉપર ઓએચ છે પણ સાત કાર્બન છે સાત કાર્બન હોય શું લખાય હેપ્ટેન લાવવા એટલે ફોર સિક્સ ફોરમાં ફોર ઇથાઇલ હેપ્ટેન ટુ ઓલ સાત કામ એટલે હેપ્ટેન અને બીજા કામ હોય છે એટલે ટુ ઓલ આવી રીતે નામકરણ કરવામાં આવે છે ચલો બીજા ઉદાહરણ જોઈએ આપણે આવા ચલો સીએલ સી એચ ટુ સી એચ ટુ સી એચ અહીંયા સી એચ થ્રી અહીંયા સી એચ ટુ ઓ એચ ચલો અહીંયા પણ ત્રણ પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે હેલોજન મિથાઇલ અને આલ્કોહોલ ચલો ક્લોરિન એ ક્લોરીનનો પેલો સી આવે મિથાઇલનો એમ આવે અને આલ્કોહોલનો ઓ આવે તો પહેલો મારે ક્લોરીન ક્લોરીન લખો પડે ને પછી મિથાઇલ એમ 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 એન ઓ પી ક્યુ આર એસ ટી યુ ડબલ્યુ એક્સ વાય ઝેડ એમ એન ઓ એ પહેલો એમ આવે પછી ઓ આવે છે એટલે પેલો ક્લોરીન પછી મિથાઈલ પછી ઓલ બરાબર તો ક્રમ અહીંથી નંબર વન ટુ થ્રી ફોર આ ક્રમ આપવા પડશે મારા ચલો ચોથા કાર્બન ઉપર ક્લોરીન છે તો ફોર ક્લોરો ટુ મિથાઇલ ટુ મિથાઇલ બરાબર પ એક બે ત્રણ ચાર કાર્બન છે એટલે બ્યુટેન વન ઓલ બ્યુટેન વન ઓલ આવી રીતે નામકરણ થશે ખબર પડી ગઈ मित्रों મિત્રો ચલો ચોથો જોઈ લઈએ બરાબર જ્યારે એક કરતાં વધારે ઓએચ સમૂહ હાજર હોય હાજર હોય તો બે ત્રણને ડાય ટ્રાય લખવામાં આવે છે અને અને હાઇડ્રો કાર્બન સોરી અને ઓએચ સમૂહના સમૂહના આગળ લખવામાં આવે છે ડાય ટ્રાય લખવાનું પણ ઓ ઓએચ સમૂહના આગળ તો કેવી રીતે તો તમને એક એક્ઝામ્પલ આપું માનો કે આગળ બે ઓએચ આપેલા કોઈ સમૂહની અંદર તો ઓએચ એના પર શું લખીએ ઓલ ઓલ લખીએ છીએ અને બે હોય તો શું લખીએ ડાય લખીએ તો ઓલ પહેલાં ડાય લખવાનું પછી ઓલ લખવાનું એટલે ડાય વત્તા ઓલ તો શું થઈ જાય ડાયોલ થઈ જાય પછી ટ્રાય વત્તા ઓલ તો શું થઈ જશે ટ્રાયોલ થઈ જશે બરાબર આવા આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને અંદાજો આવી જાય ચલો એક એક્ઝામ્પલ જે છે એ સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ ટુ ઓ ચલો અહીંયા કોઈ ઓએચ સમૂહ છે ચલો ક્રમ તો આપણે ઓછામાં ઓછો આવો જોઈએ હું અહીંથી ક્રમ આપું તો વન ટુ થ્રી ફોર એટલે પહેલાં ત્રીજા કાર્ડ ઉપર ઓ એચ આવે અને આ બાદથી આપું તો વન ટુ થ્રી ફોર બીજાને ચોથા કાર્બ ઓવેચ તો મને પહેલો ત્રીજો ઓછો પડે કે બીજોને ચોથો તો પહેલો ત્રીજો ઓછો ક્રમ પડશે તો મેં એ પ્રમાણે જ આપવાનું બરાબર ચલો હડો હવે કેટલા કાર્બન કેટલા જે ચાર કાર્બન છે તો બ્યુટેન બ્યુટેન વન થ્રી કારણ કે પહેલાં ત્રીજા કાર્બન ઉપર છે વન થ્રી ડાયોલ કારણ કે બે ઓએચ છે એટલે ડાયોલ થશે બરાબર ચલો બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સીએચ ટુ સીએચ સી એચ ટુ આ બધા ઉપર ઓએચ છે તો ચલો નંબરોમાં તમે ગમે તે સાઈડથી આપો કોઈ મતલબ નહીં બધામાં હોએ છે આ બાદથી આપો આ બાદથી આપો કોઈ આપવું આપી દઈ ના આપવું તો હોય ચાલો ચલો તૈણ કાર્બન છે એટલે પ્રોપેન પ્રોપેન વન ટુ થ્રી ત્રણ ઓવેચ છે એટલે શું આવશે ટ્રાયોલ વન વોપેન વન ટુ થ્રી ટ્રાયોલ खबर पड़ी चौथो प्रकार छेलो प्रकार जो ली तो आप पांचमो प्रकार बराबर तो पांचमो प्रकार आ प्रमाणे कि अल्कोहल अणु में ओएच समूह एट के हाइड्रोक्सी समूह चक्रीय चक्रिय, चक्रिय प्रणालीना जे कार्बन साथ जे कार्बन साथ જોડાયેલ હોય જોડાયેલ હોય તો હોય તે કાર્બનને પ્રથમ ક્રમ પ્રથમ ક્રમ આપવામાં આવે છે ચલો હવે કેટલાક ઉદાહરણ જોઈએ આના ચલો શું કીધું છે આલ્કોહોલ અણુમાં ચક્રીય પ્રણાલી ચલો ચક્રીય પ્રણાલી એટલે આપણે કોઈ રીંગવાળા ઉદાહરણ જોઈ લઈએ ચલો ઓના પર કોઈ ઓએચ છે હવે જ્યારે બન બેન્જીનમાં રિંગ ના હોય ને ત્યારે સાયક્લો શબ્દ વપરાય છે શું શબ્દ વપરાય છે સાયક્લો હવે આની અંદર કાર્બન કેટલા હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ કાર્બન હોય એટલે હેક્ઝેન થાય એટલે સાયક્લો હેક્ઝેન સાયક્લો હેક્ઝે પછી ઓએચ એટલે ઓલ થાય ને એટલે સાયક્લો હેક્ઝે નોલ કહેવાય સાયક્લો હેક્ઝે નોલ બરાબર ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે ચલો મકેલા કાર્બન અહીંયા હું ઓએચ લઉં છું એક બે ત્રણ ચાર પાંચ હવે અંદર રિંગ નથી એટલે સાયક્લો તો લખવાનું મારે પછી પાંચ કાર્બન છે એટલે સાયક્લો પેન્ટે પાછું ઓ ઓએચ ઓલ શબ્દ આવશે ને પાછળ પેન્ટે નોલ આવા જે ક્રમ આપવાનો હોય ને એ કઈ રીતે ક્રમ આપવાનો છે તો ઓએચ સમૂહ ચક્રીય પ્રણાલીના જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને પ્રથમ ક્રમ આપવાનો તો ઉદાહરણ તરીકે જે જગ્યાએ ઓએચ જોડાયેલો હોય એ જગ્યાએ આપણે ક્રમ કયો આપીશું પ્રથમ આપીશું માનો કે અહીંયા કહો ઓએચ જોડાયેલું છે અને અહીંયા માની લો કે સીએસ થ્રી જોડાયેલું છે તો ક્રમ ક્યાંથી આપવાનો અહીથી ક્રમ આપવાનો વન ટુ થ્રી ચલો તો આનું નામકરણ શું બનશે ત્રીજા કાર્બન ઉપર મીઠાઈલ છે થ્રી મિઠાઈલ અને રિંગ નથી એટલે સાયક્લો અને છ કાર્બન છે એક બે ત્રણ ચાર પો છ સાયક્લો હેક્ઝે હેક્ઝેન બરાબર આમાં વન ઓલ લખાય અને વન ઓલ ના લખવું તો ચાલશે કારણ કે ઓએચના હંમેશા વન નંબર જ આવશે આની અંદર બરાબર એટલે હેક્ઝે ન લખે તો પણ ચાલશે બરાબર ચલો બીજા કેટલાક ઉદાહરણ જોઈએ આપણે આમાંની ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે ચલો અહીંયા ઓએચ છે અને અહીંયા સીએસરી છે ચલો તો અહીંયા વન નંબર અહીંયા ટુ નંબર આપીશું ચાલો ટુ મીઠાઈલ પાંચ કાર્બન છે અને રિંગ નથી પાછી એટલે સાયક્લો પેન્ટેનોલ કારણ કે ઉભો પહેલો નંબર જ આવશે ધ્યાન રાખજો બરાબર ચલો બીજા કેટલાક ઉદાહરણ જોઈએ હવે એકદમ સરળ ઉદાહરણ છે હો ધ્યાન રાખજો ચલો એકમાં અહીંયા સીએસ થ્રી છે અહીંયા મને લખ ઓએચ છે અહીંયા બીજો સીએસરી છે તો આનું નામકરણ કેવી રીતે કરવાનું ચલો હું અહીંયા નામ આપું વન જો હું અહીંથી નામ આપું વન ટુ થ્રી ફોર એટલે વન અને થ્રી ફોર ઉપર આવશે વન થ્રી ફોર અને આ બાદથી આપું તો વન ટુ થ્રી ફોર તો આ બાદથી વન થ્રી ફોર આવશે તો ગમે તે સારી નંબર આપી શકાય પણ શરૂઆત કરી કરવાની થી વન ટુ થ્રી ફોર ઓકે ચલો આટો ત્રીજા ચોથા કાર્બન ઉપર શું છે મીઠાઈલ સમૂહ છે થ્રી ફોર ડાય મીઠાઈલ કારણ કે થ્રી ફોર ખરાબ હોય બે મીઠાઈલ છે ને એટલે ડાય મીઠાઈલ રિંગ નથી એટલે સાયક્લો પાંચ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ સાયક્લો પેન્ટેનોલ નોલ બરાબર ચલો છેલ્લું ઉદાહરણ જોઈએ લાસ્ટ જો કે તમને પછી ખબર પડી જશે પછી કશું રહેશે નહીં બરાબર ચલો અહીંયા માનો કે ઓ આપ્યો છે અહીંયા માનો કે સી એચ ટુ સી એચ થ્રી આપ્યો છે અહીંયા આપ્યો છે સી એસ થ્રી ચલો હા હું નામકરણ કેવી રીતે કરું ચલો અહીંથી નામકરણ કરું એક અહીંથી કરવાનું ફરજિયાત પણ કંઈ પણ ફેરવવાનું ધ્યાન રાખવાનું જો હું ઉપરથી કરું એક બે બે ત્રણ ચાર પાંચ જો આ સર્ટી કરું તો એક બે અને પાંચ ઉપર આવો એક બે ત્રણ ચાર અને પાંચ ઉપર જો આમ કરું તો એક બે ત્રીજા ઉપર આવશે એક ઉપર આવશે એક બે ત્રણ ઉપર આવશે ત્રણ ચાર પાંચ છ ઉપર આવશે તો એક બે પાંચ ઓછું પડે કે એક ત્રણ છ તો એક બે પાંચ મારે લખવું પડશે કારણ કે એ ઓછામાં ઓછોકરા પડશે તો વન ટુ થ્રી ફોર ફાઈવ આ નામકરણ કરવું પડશે ખેલાઈ ગયો બીજું એ મિથાઈલનો એમ નો ઈ બરાબર તો પહેલાં મારે ઈ એબી સિડે ઈ પહેલો આવો ને તો પહેલાંમાં ઇથાઇલ લખવું પડશે બરાબર તો ટુ ઇથાઇલ ટુ ને પાંચ ઉપર ફાઇવ મિથાઇલ રિંગ નથી છ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે હેક્ઝે સોરી સાયક્લો ઝે નોલ ખબર પડી ગઈ ટુ ઇઠાઈલ ફાઇવ મીઠાઈલ સાયક્લો હેક્ઝે નોલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજના નામકરણની અંદર તમને કોઈપણ જગ્યાએ પ્રશ્ન હોય ના ઓળવ તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો